વડગામ તાલુકાના કર્માવત તળાવમાં પાણી નાખવાની યોજનાને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપતા ખેડૂતોમાં ખુશી છવાઈ. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વનો નિર્ણય. બનાસકાંઠા જિલ્લાના કર્માવત તળાવને રૂપિયા 550 કરોડના ખર્ચે પાઇપલાઇનથી ભરવા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કર્માવત તળાવમાં પાણી નાખવા 125 ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા જળ આંદોલન છેડવામાં આવ્યું હતું, જેના પગલે રાજ્યના મુખ્યમંત્રીએ 550 કરોડની યોજના મંજૂર કરી હતી, જેને રાજ્ય મંત્રીમંડળની મળેલી બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી છવાઈ હતી અને ખેડૂત આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મુક્તેશ્વર અને કર્માવાદની અંદર છેલ્લા 3 માસથી નર્મદાના નીર નંખાવા સારું જે જળ આંદોલન ચાલી રહ્યું હતું, જેના અનુસંધાને ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણને ગાંધીનગર બોલાવેલા, જે અનુસંધાને ઇરિગેશનના સચિવશ્રીઓ સાથે બેઠક કરી અને આ બંને જગ્યાએ પાણી નાખવા બાબતની લંબાણે ચર્ચા કરેલી. તે સમયે મોટી દાવથી મુક્તેશ્વરમાં 200 ક્યુસેક અને મુક્તેશ્વરથી કર્માવાદની અંદર 100 ક્યુસેક પાણી નાખવા માટેની વાત કરેલી અને જેનો પ્રોજેક્ટ 550 કરોડનો થાય છે એવી ચર્ચા પણ થયેલી, જે અનુસંધાને આજે ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં આ મોટી દાવથી મુક્તેશ્વર અને મુક્તેશ્વરથી કર્માવાદનો 550 કરોડ રૂપિયાનો જે પાઇપલાઇનનો પ્રોજેક્ટ છે જે મંજૂર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે કેબિનેટની અંદર મુક્તેશ્વર અને કર્માવાદ માટે જે 550 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે એ બદલ હું ગુજરાત સરકારનો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય સિંચાઈ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા સીઆર પાટીલ સાહેબનો તેમજ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને માનનીય અમિત શાહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારા 125 ગામના ખેડૂતોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને જે આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે એ બદલ અમે ખેડૂતો સૌ ખુશીથી એને આવકારીએ છીએ.